તો દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. કલ્યાણપુર તાલુકાના ભાટિયા આસપાસના વિસ્તારોમાં મેઘરાજાની વહેલી સવારમાં પધરામણી થઈ છે. ભાટિયામાં વહેલી સવારથી ધીમી ધારે મેઘરાજાની પધરામણી. ખેડૂતો માટે કાચા સોના સમાન વરસી રહ્યો છે વરસાદ. તો ભાટિયા પંથકમાં વીજળી ગુલ થઈ છે. અસહ્ય ગરમી વચ્ચે લોકો પરેશાન થયા છે. તો કચ્છના લખપતમાં અસહ્ય ઉકળાટ બાદ પડ્યો છે વરસાદ. લખપત વિસ્તારમાં વરસાદી માહોલ. લખપતના દયાપર ખાનાઈમાં વરસ્યો છે વરસાદ. રણકાંઠાના વિસ્તારમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. મહત્વનું છે કે અસહ્ય ઉકળાટ બાદ વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી છે. કચ્છના લખપતના દયાપર ખાનાઈમાં વરસાદ વરસ્યો છે. તો સુરતના પલસાણામાંથી નશાની ફેક્ટરી ઝડપાઈ છે. ગુજરાત એટીએસના કારેલીમાં દરોડા પાડવામાં આવ્યા. 40 કિલો એમડી ડ્રગ્સ સાથે રો મટીરીયલ ઝડપાયું છે. પતરાના શેડમાં ધમધમતી હતી ફેક્ટરી. રો મટીરીયલ સાથે બે શખ્સોની અટકાયત પણ કરવામાં આવી છે. રહેણાંક વિસ્તાર વચ્ચે ચાલતું હતું આ સમગ્ર રેકેટ. તો ગોડાઉન સીલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી. આ ડ્રગ્સ બનાવાયાનું રો મટીરીયલ ક્યાંથી આવ્યું અને કોણ કોણ સંડવાયેલું છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે. તો હજુ પણ ધમધમે છે નશાનો કારોબાર. મહત્વના સમાચાર, પલસાણામાંથી નશાની ફેક્ટરી ઝડપાઈ. ફોનલાઈન પર સંવાદદાતા કેતન જોડાયા છે વધુ માહિતી માટે. કેતન, આ સમગ્ર રેકેટ જે પકડાયું છે તે અંગે શું વધુ જાણકારી? ચોક્કસથી વાત કરું. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામમાં ઇન્ટિરિયર ગામ છે, ત્યાં નશાના કારોબારની એક ફેક્ટરી ચાલતી હતી. ત્યાં એમની ડ્રગ્સ બનાવવાનું કારખાનું ચાલતું હતું, પરંતુ ચૂનાની ફેક્ટરીના આગની અંદર આ એક શોર્ટકટ પૈસા કમાવા માટે એમની ડ્રગ્સની ફેક્ટરી રાખવામાં આવી હતી, જે અંતર્ગત એક સુરતથી એક આરોપીની અટક કરવામાં આવી છે. બીજો આરોપી પોલીસ જોઈને ભાગી છૂટ્યો હતો. એટલે વાપી નમણ વચ્ચેથી મધ્યરાત્રિએ એટીએસના કર્મચારી પોલીસ કોન્સ્ટેબલે નમોચી લીધો છે. ખાસ કરીને વાત કરું તો અપડેટની, તો આ 2 કિલો જેટલું એમપી ડ્રગ્સ હોય એની જે એની અંદાજિત કિંમત 60-70 કરોડથી પણ ઉપર થઈ શકે એવી શક્યતા છે. અને હાલ એટીએસના ઉચ્ચ અધિકારીઓ પણ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પૂર્ણ વિગતો પણ આપશે. જી બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ. તો ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ પણ એશિયાટિક સિંહોના અકાળે મોતનો સિલસિલો હજુ પણ યથાવત છે. જૂનાગઢમાં 3 સિંહોના શંકાસ્પદ મોત નિપજ્યા. ખોરાસા નજીક એક સિંહણ અને 2 સિંહબાળના મૃતદેહ મળી આવ્યા છે. સિંહોના મૃત્યુનું કારણ હજુ અકબંધ છે. વન વિભાગ અને પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. તો વેટરનરી ડોક્ટરની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પીએમ રિપોર્ટ બાદ મૃત્યુનું કારણ સામે આવશે. સિંહણ અને 2 સિંહબાળના મોતથી સિંહ પ્રેમીઓમાં અરેરાટી છે. મૃતદેહોને માળિયા હાટીના લાયન હોસ્પિટલ ખસેડાયા છે, જ્યાં પેનલ પીએમ કરાશે અને રિપોર્ટ બાદ મોતનું કારણ જાણી શકાશે. સિંહનું મોત અકસ્માત, વીજ કરંટ, પાણીમાં ડૂબવાથી કે હત્યા કરી ફેંકી દેવાયા તે અંગેના કારણો જાણી શકાશે. તો હાલમાં સિંહના નખ દાંત સલામત છે કે નહીં તેના પર સવાલો ઉઠી રહ્યા છે. સિંહણ અને 2 બચ્ચાના મૃતદેહ મળ્યા છે, પરંતુ તેની પાછળનું કારણ શું તેમ પીએમ રિપોર્ટ બાદ જ સામે આવશે. ફોનલાઈન પર અતુલ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. અતુલ, સિંહોના મૃત્યુનું કારણ હજુ પણ અકબંધ છે, શું અપડેટ આ મામલે? જી, આપણે ચોક્કસ જોયું કે જે રીતે ગઈકાલે માળિયા હાટીના ખોરાસાનું જે ચૂંટણી બીટ છે, ત્યાં એક સિંહણ અને 2 બચ્ચાના મૃતદેહ મળી આવ્યા હતા. જે કાલીકી નજીક જે નદી છે તેની નજીકથી આ મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી અને વન વિભાગ તેમજ પોલીસનો સ્ટાફ છે તે ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અને આ જે મૃતદેહ છે અને મોડી રાત્રે છે તે માળિયા હાટીનાનું એનિમલ કેર સેન્ટર છે ત્યાં ખસેડવામાં આવ્યા હતા. પણ હજી સુધી આ પીએમ રિપોર્ટ આવ્યો નથી અને અધિકારીઓ સાથે વાત કરતા એવું જાણવા મળ્યું છે કે પીએમની કાર્યવાહી છે તે શરૂ થઈ છે. બીજી તરફ આ જે મૃતદેહ મળી આવ્યા છે તેને લઈને અનેક સવાલો ઊભા થયા છે કે આ જે નદીમાં ડૂબવાથી થયા છે અથવા જે ખેડૂતો હોય છે તે પોતાના પાકને બચાવવા ફેન્સિંગમાં તાર ગોઠવતા હોય છે, કરંટ ગોઠવતા હોય છે એને લઈને ત્યાં છે અથવા કોઈ હત્યા કરીને અહીંયા ફેંકી દીધા છે, તેવા અનેક સવાલો ઊભા થયા છે. બીજી તરફ જો જોવામાં આવે તો તેની જે હત્યા નહીં થઈ હોય તો તેના દાંત અને નખ છે તે સલામત છે કે નહીં, આ રીતના અનેક સવાલો છે તે હાલ ઉઠી રહ્યા છે. પણ વન વિભાગના અધિકારીઓના જણાવ્યા આ તમામનો જવાબ છે તે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ ખ્યાલ આવશે અને જાણવા મળતી વિગતો મુજબ તેના વિશેના તે પણ એચએસએલમાં મોકલવામાં આવશે. હાલ માળિયા હાટીના ખાતે તેનું પેનલ પીએમ કરવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ જ તેના મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે.
પણ બીજી તરફ જોવા જઈએ તો સિંહણ તે કોઈના છે તે ડૂબવાથી મોત થતા હોય તેવા બનાવો ઓછા બનતા હોય છે. જી જી બિલકુલ અતુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ. સમાચારમાં આગળ વાત કરીશું ચાંદીપુરાથી ચેતજો. મહત્વપૂર્ણ સમાચાર. રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેર સામે તકેદારી, આજે આરોગ્યમંત્રી કરશે સમીક્ષા બેઠક. મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં યોજાશે વિડીયો કોન્ફરન્સ. રાજ્યના આરોગ્ય કમિશનર અને વિભાગના અધિકારીઓ જોડાશે. જિલ્લાના આરોગ્ય અધિકારીઓ અને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ પણ જોડાશે. વાયરસને રાજ્યમાં ફેલાતો અટકાવવા અંગે ચર્ચા થશે. ઉપસ્થિત થયેલા કેસ, દર્દીની સારવાર અને સેમ્પલ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. સારવાર માટેની વ્યવસ્થા અને દવાના જથ્થા અંગે પણ બેઠકમાં ચર્ચા થશે. તો બપોરે 3:30 યોજાશે વિડીયો કોન્ફરન્સ. મહત્વનું છે કે તમામ મહત્વપૂર્ણ બાબતો અંગે સમીક્ષા થશે. ફોનલાઈન પર સંવાદદાતા ગીતા જોડાય છે વધુ માહિતી માટે. ગીતા, શું અપડેટ છે સમગ્ર મામલે? જી, ચાંદીપુરા વાયરસનું જે સંક્રમણ છે તે બેઝિકલી શંકાસ્પદ હાલ મોત થઈ રહ્યા છે. આરોગ્ય વિભાગનું કહેવું છે કે જે પુણેમાં જે લેબોરેટરીમાં સેમ્પલ મોકલેલા છે તે 14-15 દિવસમાં આવશે. એટલે હાલ જે મોત થઈ રહ્યા છે તે ચાંદીપુરા વાયરસને લઈને ન કહી શકાય, પરંતુ શંકાસ્પદ મોત કહી શકાય. અને આ જે શંકાસ્પદ મોતને લઈને, ચાંદીપુરા વાયરસને લઈને આજે બપોરે 3:30 આરોગ્ય પ્રધાનની અધ્યક્ષતામાં એક બેઠક મળશે. સાથે આરોગ્ય કમિશનર, સચિવ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેશે અને વિડીયો કોન્ફરન્સથી તમામ જિલ્લાના આરોગ્ય અધિકારીઓ આ બેઠકમાં જોડાશે. આ બેઠકમાં પીએસસી અને પીએસસી સુધીના તંત્રને પૂર્વ તૈયારીઓ માટેની સૂચના અપાશે. તમામ જિલ્લાના આરોગ્ય અધિકારીની સાથે સાથે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ પણ આ બેઠકમાં જોડાશે. હાલની જે વર્તમાન તૈયારીઓ છે તંત્રની, તેની પણ આરોગ્ય પ્રધાન સમીક્ષા કરશે. અને આ વાયરસ જેના લીધે શંકાસ્પદ મોત થઈ રહ્યા, જેના લીધે આ મોત થઈ રહ્યાની ધારણા છે હાલ, તેને રાજ્યમાં ફેલાતો કઈ રીતે અટકાવવા તે મુદ્દે ચર્ચા કરવામાં આવશે. અને જે આ શંકાસ્પદ કેસો છે તેના દર્દીની સારવાર અને સેમ્પલો અંગે પણ ચર્ચા થશે. અને સારવાર માટેની વ્યવસ્થા અને દવાની બેઠકના જથ્થા અંગે પણ બેઠકમાં ચર્ચા થશે. જી જી બિલકુલ ગીતા, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો તમામ બાબતો અંગે બેઠકમાં ચર્ચા કરાશે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો હાહાકાર છે. ગુજરાતમાં ચાંદીપુરાના શંકાસ્પદ કુલ 29 કેસ સામે આવ્યા છે. ચાંદીપુરા વાયરસથી રાજ્યમાં 15 લોકોના મોત નિપજ્યા છે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં કેસ, રાજકોટ, મહેસાણા, પંચમહાલમાં પણ કેસ સામે આવ્યા છે. તો વડોદરા, ગાંધીનગર, અમદાવાદમાં કેસ, ખેડા, મહેસાણામાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનું નિવેદન સામે આવ્યું છે. શંકાસ્પદ કેસના સેમ્પલ પૂના ખાતે મોકલવામાં આવ્યા છે. 3 દિવસ બાદ આવશે રિપોર્ટ. ચાંદીપુરા વાયરસ મુદ્દે સાવચેતી જરૂરી છે. તો સિવિલ દવાઓના જથ્થા સાથે સજ્જ છે. વિશેષ અનુભવી પીડિયાટ્રિક તબીબ ઉપલબ્ધ છે. લોકોએ અફવાઓથી ગભરાવાની જરૂર નથી. તાવ, ઉલટી સહિતના લક્ષણો જો જણાય તો હોસ્પિટલનો સંપર્ક કરવાની તાકીદ કરાઈ છે. 6 દર્દીઓના સેમ્પલ પૂના મોકલવામાં આવે છે અને આપણે એની રાહ જોઈ રહ્યા છીએ કે એ રિપોર્ટમાં શું આવે છે. ગભરાવાની જરૂર નથી, પેનિક થવાની જરૂર નથી. બાળકને તાવ આવે, સતત માથું દુખે અથવા ખેંચ આવે, ઝાડા ઉલટી થાય, આવી પરિસ્થિતિમાં તરત જ આપણા નજીકના ડૉક્ટરને મળી લો, જેથી કરી અને આપણે એને અર્લી સ્ટેજની અંદર સારવાર ચાલુ કરી શકીએ અને એને વધારે ખરાબ પરિસ્થિતિમાં હોસ્પિટલાઇઝ કરતાં રોકી શકીએ. અત્યાર સુધી એક પણ એમ જોવા જઈએ તો આપણી પાસે જે દર્દીઓ છે એ બધા સસ્પેક્ટેડ છે અને એનો રિપોર્ટ આવશે પછી જ આપણે ચોક્કસથી કહી શકશું કે ખરેખર ચાંદીપુરા વાયરસ છે કે પછી એનો બીજા કોઈ ઇન્ફેક્શન થયા છે. તો રાજ્યમાં વકર્યો છે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કેર. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ 3 કેસ દાખલ થયા છે. 1 દર્દી વેન્ટિલેટર પર છે. 2 દર્દીની તબિયત સ્થિર બતાવવામાં આવી રહી છે. તો 6 શંકાસ્પદ દર્દીના સેમ્પલ પૂના મોકલાયા છે.